નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા કાયમી બની છે ત્યારે વધુ એક પારસી સદગૃહસ્થ રખડતા ઢોરોનો ભોગ બન્યા બાદ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલના બિછાને પડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। रखड़ता ढोरोनी समस्याए समग्र गुजरात ने बांधमां लीधुं छे त्यारे नवसारी जिल्ला तेमज शहेरना लोको पण आ समस्याथी पीड़ाई रह्या छे। रखड़ता ढोरो साथे अकस्मात बाद नवसारीमां बे थी चार लोकोए जीव पण गुमाव्यो छे अने असंख्य लोकोने जीवलेण इजाओ पण थई होवाना बनावो नोंधाया छे। तेम छतां आ घातक समस्यानो कोई कायमी उकेल आवतो नथी। आ बाबते नवसारी नगरपालिका ने जवाबदार लोको सामे कायदेसरना केसो पण थयेला छे परंतु ते बाबते कोई पण कड़क पगला लेवाया नथी। जेने लईने बेफिकर बनेलू तंत्र आ समस्या अंगे घोर निंद्रामां छे अने फरी पाछो नवसारीमां रखड़ता ढोरनी साथे अथड़ावाथी बिलीमोराना एक पारसी सदगृहस्थने गंभीर इजाओ थता नवसारीनी पारसी हॉस्पिटल खाते खसेड़वामां आव्या छे। जाणवा मळती माहिती मुजब बिलीमोरामां रहेता अने पारसी समाजना दस्तूरजी तरीके सेवा आपता पीरोसा धनजी शाह गतरोज सांजना समय पोतानी बाइक उपर नवसारीथी बिलीमोरा जई रह्या हता त्यारे रस्ता पर बेसेला ढोरनी साथे अथड़ावाथी गंभीर अकस्मात थयो हतो। तेमना माथाना पाछळना भागे गंभीर इजाओ थयानुं जाणवा मळ्युं हतुं। आ घटना बाद 108 द्वारा तेमने नजीकनी पारसी हॉस्पिटल खाते खसेड़वामां आवता तेमने ब्रेन हेमरेज थयुं होवाथी तात्कालिक ऑपरेशन करवामां आव्युं हतुं। नवसारीना शहरी विस्तार में तमाम जग्याओए रखड़ता ढोरोनी समस्या माथाना दुखावा समान बनी छे। नवसारीनी कॉन्वेंट शाळा छूटवाना समय बहार उभा रहता वाहनों अने रोड पर अडिंगो जमावीने बेसेला ढोरोना लीधे रोजनो ट्राफिक जामनो प्रश्न उभो थयो छे। त्यारे बीजा तमाम विस्तारों में रस्ता उपर बेसेला ढोरोने लीधे आम जनता ने कायमी तकलीफ होवा छता पण नगरपालिका तंत्र द्वारा कोईपण जातना पगला लेवामां आवता न होय अवारनवार रखड़ता ढोर साथ अकस्मातना बनावो बनता ज रहे छे। त्यारे आ समस्यानो कायमी उकेल क्यारे आवशे ते तो आवनारो समय ज बतावशे। आवेदनमां मैं रखड़ता ढोरोने माटे आप्युं छे के दिवસે દિવસે અકસ્માતો વધતા જાય છે। આજે મને આની જરૂરત એટલે પડી કારણ કે મારા પોતાના ભાઈની સાથે થયું છે। આજે મારો ભાઈ ડીએન મેટો હોસ્પિટલમાં જીવન અને મોતની વચ્ચે લડી રહ્યો છે। મારો ભાઈ બિલીમોરામાં ધર્મગુરુનું કામ કરે છે, નવસારીથી બિલીમોરા જઈ રહ્યો હતો ને ત્યારે લગભગ સાંજના ટાઈમે 5 વાગ્યાના આસપાસે એ પોતાના વિકલ્સ પર એક્સેસ 125 પર જઈ રહ્યો હતો ત્યારે એને અકસ્માત નડ્યો અને ગાયને લીધે આજે મારા ભાઈને બ્રેઇન હેમરેજ થયું છે। આજે ગઈકાલે રાતે જ એને ડીએન મહેતામાં 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ઓપરેશનની પ્રતિક્રિયા થઈ છે અને મારું સરકારને નિવેદન છે કે આ રખડતા ઢોરોનું સમાધાન કરો ને રખડતા ઢોરોનું સમાધાન કરીને લોકોનો જીવ બચાવો। આજે બિલીમોરા ગણદેવી વાસદા સમસ્ત ગુજરાતમાં આ રખડતા ઢોરોની સમસ્યા વધી રહી છે એન મારી સાથે જે બેન આવ્યા છે એમના હસબન્ડ બી બિલીમોરામાં જીઆઈડીસીમાં કામ પર જાય છે, બપોરના 2 વાગે જાય છે, રાતના 12 વાગે આવે છે, સામાન્ય માણસે સાયકલ પર જાય છે, સાયકલ પર આવે છે, એમને બી રખડતા ઢોરનો અકસ્માત નડ્યો હતો। એટલે મારું સરકાર શ્રી માન્યને અનુરોધ રિક્વેસ્ટ છે કે રખડતા ઢોરોનું સમાધાન કરો તમે। આજરોજ મારે આપની સમક્ષ એના માટે આવવું પડ્યું છે કે નવસારી વિજલપુર શહેરની અંદર કે શહેરી વિસ્તારની બહારની અંદર જે રખડતા ઢોરનો પ્રશ્ન છે એ આજનો નથી, ઘણા વર્ષોથી છે। કંઈ કેટલાક નગરપાલિકાના સીઓ બદલાઈ ગયા, કંઈ કેટલાક પર કેસ પણ થયા આ બાબતની અંદર, પણ સમસ્યા તાની ત્યાં છે। મને હાલ એવું લાગી રહ્યું છે કે ઢોરની જિંદગી કરતાં માણસની જિંદગી સસ્તી થઈ ગઈ છે, જે રીતે પ્રશાસન આના પર ધ્યાન નથી આપી રહ્યું અને જે રીતે આ રખડતા ઢોર આ શહેરની અંદર ફરી રહ્યા છે। આપણે જે કંઈ ફરિયાદો સાંભળીએ છીએ એ ફરિયાદો તો સાંભળી હશે, પણ જે ફરિયાદો નથી કરતા એ મારા ખ્યાલથી ફરિયાદો કરતાં ઘણી હશે। એટલે મારે એટલું જ કહેવાનું કે વહેલી સુફાળે આ સરકાર જાગે અને આ ઢોરનો જે પ્રશ્ન છે રખડતા ઢોરનો કે હાલમાં વરસાદના કારણે ગઢેરાઓ જે છૂટા મૂકી દે છે, માલિકોને ખવડાવવું ના પડે એના માટે ગધેરાઓને છૂટા મૂકી દે છે અને તેનાથી પણ સમસ્યાઓ વધારે થાય છે। તો હું એવું માનું છું કે આ જે કોઈ માલિકો હોય એને પણ આઇડેન્ટિફાઈ કરીને એના પર ડન કા કેસ થવો જોઈએ। ગઈકાલની જ એક વાત કરું તો અડધા પાસે એક ઢોરની સાથે બાઇક ઠોકાતા એ મિત્રનું
ત્યાં ઘણી આ ભારે એક્સિડન્ટ થયું અને પછી એને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો. એનું લગભગ 3-4 કલાક ઓપરેશન ચાલ્યા બાદ હમણાં આઈસીયુની અંદર પારસી હોસ્પિટલમાં છે. હવે આ વ્યક્તિને કોણ જોશે, એનો ખર્ચ કોણ આપશે અને એના તરફ એના પરિવારની તરફ કોણ ધ્યાન આપશે એ બાબતે મારે એક જ આજીજી છે કે આ સરકાર આ બાબતે ધ્યાન આપે અને આ તરફે કંઈક પણ ઘટ્યું છે કંઈક કરવાનું હોય તે કરે. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.